દહેગામ તાલુકાના ખેડૂતોની મગફળી વરસાદથી પલળી જતા ખેડૂતોને થયેલ ભારે નુકસાન માટે ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરતા કોઈ ફોન બંધ રહેતા ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કેટલાય ખેડૂતોને રજૂઆતો થવા પામી છે કે અમે મગફળીનું વાવેતર કરવા માટે અઢળક ખર્ચા કરીને મગફળી વાવી હતી, ત્યારે લાભપાંચમને દિવસે દહેગામ તાલુકામાં 2.5 ઇંચ જેટલો જોરદાર વરસાદ તૂટી પડતા ખેડૂતોની ખેતરમાં તૈયાર કરેલી મગફળીઓ પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો સમય આવી ગયો છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે નુકસાન વળતર મેળવવા માટે ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરતા ફોન બંધ રહેતા કેટલાય ખેડૂતોમાં આ બાબતે ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે. દહેગામ માર્કેટયાર્ડમાં ખેડૂતો મગફળી વેચવા આવે છે ત્યારે સરકારના ટેકાને ભાવે 1080ને ભાવે મગફળી ખરીદી કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક સરકારી કર્મચારીની માર્કેટયાર્ડમાં રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે અમે દરરોજ 5 ખેડૂતોને SMS દ્વારા જાણ કરીને બોલાવીએ છીએ, તો પછી બીજા ખેડૂતોને લાંબા સમય સુધી લાઇનમાં SMS ક્યારે આવે તે રાહ જોવા બેસી રહેવું પડતું હોય છે અને ખેતરોમાં પલળી ગયેલી મગફળી ઉગી જતા ખેડૂતોએ મગફળી પાછળ કરેલા ખર્ચાઓ માથે પડતા જગતના તાત ઉપર ભારે આફતના વાદળ વરસી રહ્યા છે અને ખેતરોમાં મગફળી પલળેલી જોતા ખેડૂતોના પણ હોશ ઉડી ગયા છે અને બાકી હોય તેમ આગામી 6, 7 અને 8 તારીખે વાવાઝોડા અને વરસાદની ભારે આગાહી હોવાથી ખેડૂતોમાં વધારે ચિંતા વ્યાપી જવા પામી છે. આમ દહેગામ તાલુકાના ખેડૂતોની મગફળીઓ પલળી જતા સરકારે ખેડૂતોની મદદે આવવું જોઈએ તેવી ખેડૂતોની રજૂઆત થવા પામી છે. નીકળી છે અને જે એટીએમથી માર્કેટમાં લઈને આવ્યો, બાકીની મગફળી વરસાદના કારણે ખેતરમાં ધોવાણ થઈ ગઈ છે અને પલળી ગઈ છે. તો સરકારશ્રીનો ટોલ ફ્રી નંબર જે હતો તે 2 દિવસ ડાયલ કરું છું, પણ ટોલ ફ્રી કોઈ ઉપાડતા નથી અને લાગતો પણ નથી. તો કોઈ ગામ છે કોઈ સર્વે કરવા આવતા નથી. સરકાર સાથે જે 1000 ડાનો ભાવ છે તે મગફળી ટેકાના ભાવે ખરીદી ચાલુ છે. એટલે ગામ સિત્તેન્દ્ર પર એ ગામ તાલુકાના ખેડૂતોને જે મગફળીઓનો પાક હતો તેમાં ઘણું બધું નુકસાન થયું છે. જે મોઢામાં આવેલો કોળિયો અત્યારે ખેડૂતોનો પાછો કુદરતે લઈ લીધો છે. એના માટે જે મફરી બહુ નુકસાન થયું છે તમે જોઈ રહ્યા છો. આ ખેતી બધી કાળી મેચ થઈ ગઈ છે. જે વરસાદના કારણે જે ઢોરો પશુ બધું ખાવાનું તે પણ બગડી ગયું છે અને બહુ નુકસાન થયું છે. અને બીજી વાતનો વરસાદ પણ આવી જાય એવી સંભાવના થઈ ગઈ છે. તો ખેડૂતોને બહુ જ નુકસાન થયું છે અને સરકારના તંત્રી કે ખેડૂતો માટે કોઈ રાહત આપે તેવી માગણી છે. અગરસિંહ ચૌહાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દહેગામ.